આપણી સાથે જોડાયા છે મોરબીના ભાજપના ઉમેદવાર છે બ્રિજેશ મિરજા જોડાયા છે. બ્રિજેશભાઈ આપનું સ્વાગત છે. સૌથી પહેલાં જણાવો આપની પ્રતિક્રિયા શું છે અને કયા પ્રકારની રણનીતિ રહેશે? કોંગ્રેસમાંથી આપ ભાજપમાં આવ્યા છો, કયા પ્રકારનું કેવું વાતાવરણ આપ અનુભવી રહ્યા છો ભાજપમાં? સૌથી પહેલાં તો આપે મને અભિનંદન આપ્યા એ બદલ આપનો આભારી છું. આપની આ ચેનલ મારફત હું મારા ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વના હું આભારી છું. બ્રિજેશભાઈ કે મને મોરબી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના અંપર ચૂંટવા માટેની જે અવસર આપ્યો છે અને મને પૂરો ભરોસો છે ભારતીય જનતા પક્ષના મોરબી માળિયા વિસ્તારના કાર્યકરો ઉપર કે આ ચૂંટણીમાં કમળને ખીલવીને જ રહેશે. આપની સામે કયા કયા પડકારો છે બ્રિજેશભાઈ? આપ કોંગ્રેસમાં જ્યારે હતા ત્યારે જે અનામત આંદોલનની અસર જોવા મળી હતી આ બેઠક પર, અને હવે આ બેઠક પર જ્યારે આપ ભાજપ તરફથી લડી રહ્યા છો, ત્યારે હવે આપની સામે મુખ્યત્વે કયા પડકાર છે? અમે હું સંઘર્ષનો માણસ રહ્યો છું, પડકારોને સામનો કરનારો માણસ રહ્યો છું, અને મારી સામે પથ્થરો ફેંકે છે એ પથ્થરાને હું પગથિયા તરીકે ઉપયોગ કરીને અને વિજયની સીડી તરફ આગળ વધનારો માણસ છું. અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનું સંગઠન, મેં કરેલા લોકોને કામો, મોરબી માળિયાની પ્રજાનો જીતેલો વિશ્વાસ આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનું કમળ ખીલવશે અને મને પૂરી ભારતીય જનતા પક્ષની કાર્યકરોની ફોજ અને મોરબી માળિયાના પ્રજાજનો ઉપર ભરોસો છે કે ફરીથી મને મોરબી માળિયાના ધારાસભ્ય તરીકે કામ કરવાનો મોકો આપશે. એમાં તો કયા કયા કામ છે કે જેની પર આપની જે નજર છે? આપ કોંગ્રેસમાં હતા તે વખતે એવા કયા કયા કામ નહોતા થઈ શક્યા? જો આપ આ ચૂંટણીમાં જીત્યા તો મોરબીની જે સુરત સિકલ જે છે તેના વિકાસ માટે મુખ્યત્વે કયા કયા કામ આપ કરવા માગો છો? પ્રાયોરિટીમાં કયા કયા કામ છે? વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને ભારતીય જનતા પક્ષની પ્રદેશની સરકાર હોય કે દેશની સરકાર હોય અને અનેક મોરબી માળિયા વિસ્તારના વિકાસના કામો કર્યા છે. જે ખૂટતું હશે એ પણ અમે આવનારા દિવસોમાં પ્રજા સાથે સમન્વય કરીને, પ્રજા સાથે પરામર્શ કરીને જે કોઈ બાકી રહેતા વિકાસના કામો છે એને અમે સરકાર દ્વારા મંજૂર કરાવીને જંપશું. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જોયું હતું કે લગભગ 3,500 મતની સરસાઈથી આપે જીત મેળવી હતી. આ સરસાઈ વધશે? બે હજાર 2017નું વાતાવરણ અલગ હતું, અત્યારનું વાતાવરણ અલગ છે. ભારતીય જનતા પક્ષની ચુનંદા કાર્યકરોની ફોજ આ ચૂંટણીમાં શખ્સને નહીં, પક્ષને, કમળને પ્રચંડ બહુમતીથી અહીં ચૂંટશે એમાં મિનમેખ નથી. તો આપે જે પક્ષ જે છોડ્યો તેની પાછળ કયા મુખ્યત્વે કારણ હતા જેના કારણે પક્ષ છોડ્યો, અને તે વખતે જે જે મતદારોએ આપને જે મત આપ્યા છે તેમને કોઈ ધ્રાસકો કે આંચકો નહીં લાગ્યો હોય? મોરબી માળિયાની પ્રજા માટે હું સતત લોકોની વચ્ચે રહીને એના પ્રશ્નો ઉકેલવારો, એના કામો કરનારો માણસ છું અને જ્યારે મને હવે ફરીથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તક મળી છે ત્યારે મારા જૂના કાર્યકરો, ભારતીય જનતા પક્ષના મારા સાથી કાર્યકરો અને પ્રજાજનોના કરેલા કામો અને મારા વિસ્તારની મારી એક ઉજ્જવળ છબી એ મને આ ચૂંટણીમાં અવશ્ય ઉપયોગી થશે. ગાંધીભાઈ અમૃતિયા છેલ્લી 5 ટર્મથી જે ધારાસભ્ય રહ્યા હતા અને તેમને આપે હરાવ્યા હતા, તો આપને ગાંધી અમૃતિયાનો જે સપોર્ટ કેવો રહેશે? કાંતિભાઈ અમૃતિયા મારી ચૂંટણીના સક્રિયપણે પ્રથમ દિવસથી જ એ કાર્યરત છે અને અમે ખભે ખભા મિલાવીને અમે બંને ભારતીય જનતા પક્ષના એક સબળ કાર્યકરો તરીકે આ ચૂંટણીમાં પ્રજાનો વિશ્વાસ
મેળવીને જંપીશું. બ્રિજેશભાઈ, જ્યારથી આપ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છો, લોકસંપર્ક તો આપે જે જારી રાખ્યો છે, કુલ કેટલા ગામમાં ફરી વળ્યા? હું છેલ્લા 4 મહિનામાં સેંકડો બંધ ગ્રુપોમાં, સેંકડો બંધ ગામડાઓમાં અને સતત લોકોની વચ્ચે રહીને અને ધારાસભ્યનો પદત્યાગ કર્યા પછી પણ મેં ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર પાસે અનેક વિકાસના કામો કરાવ્યા છે. હું આપને ફરીથી એ પ્રશ્ન પૂછી રહ્યો છું કે આપને એવો કોઈ મોટો પડકાર લાગે છે આ બેઠક પર? બિલકુલ પડકાર નથી, કોઈ પડકાર નથી. પ્રજાએ મન મનાવી લીધું છે કે ભારતીય જનતા પક્ષના ઉમેદવારને ચૂંટીને જ મોકલવા. જી, છતાં પણ આપણે કોઈ એજન્ડા તો તૈયાર કર્યો છે આ બેઠક માટેનો? સ્વાભાવિક, લોકોની વચ્ચે કામ કરનાર પ્રશ્નના એજન્ડા એક એજન્ડા બરકરાર હોય છે. જેવા જેવા નવા નવા પ્રશ્નો આવતા હોય એના ઉકેલવા માટે મારા આરામે તત્પરતા રહેશે. હાજી, હું એટલે જ આપને પૂછવા માંગુ છું કે એવા કયા મુખ્ય પ્રશ્નો છે જે જેથી જનતાને પણ જાણ થાય કે બ્રિજેશભાઈ મિર્જાએ જે રોડમેપ તૈયાર કર્યો છે મોરબીના વિકાસ માટેનો, તેમાં પ્રાથમિકતા કઈ કઈ હશે આપ બતાવશો એ તમામ લોકોને, મતદારોને, મોરબીના પ્રજાજનોને? 2017ની ચૂંટણીમાં હું વિજેતા બન્યા પછી મેં જે રોડમેપ તૈયાર કરેલો, એ રોડમેપ એ પછી શિક્ષણ હોય, એ રસ્તા હોય, એ સિંચાઈ હોય, એ આરોગ્ય હોય, એવા અનેક પ્રાથમિક સમસ્યાઓ છે એને સુલઝાવવા માટે મેં જે રોડમેપ તૈયાર કર્યો છે એ રસ્તે હું આગળ વધી રહ્યો છું અને આવનારા દિવસોમાં આ રેડમેપમાં હું નવો વેગ પકડીને લોકોના કામો કરીશ. જી, આભાર બ્રિજેશભાઈ. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવા બદલ આપને ઓલ ધ બેસ્ટ. આપ 8 વિધાનસભાની જે બેઠકની જે પેટા ચૂંટણી થવાની છે તેમાં મોરબી બેઠક પરથી ભાજપે આપને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને આપ આ પથની અંદર સક્સેસ જાઓ તેવી આપને શુભેચ્છાઓ. અને હવે મોરબી બેઠક પરથી કોંગ્રેસ પર તમને ઉમેદવારને જાહેર કરશે અને જોઈ રહ્યું કે આ બેઠક પર તેઓ કયા ઉમેદવાર પર પસંદગીનો કલશ ઢોળે છે અને તેના પર સૌની નજર છે. કારણ કે મોરબી બેઠક પર પટેલ જે મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળ્યું હતું અને આ બેઠક પરથી રાજીનામું આપીને રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપમાં જોડાયા હતા બ્રિજેશ મિર્જા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કાંતિભાઈ અમૃતિયા સામે તેઓ લગભગ 3,500 જેટલા માર્જિનથી તેમણે જીત મેળવી હતી અને હવે તેઓ ખુદ જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી ભાજપમાં. તો અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપના અબડાસાના ઉમેદવાર છે, તેમણે તેમનું નામ